પારડીના નેવરી બસ સ્ટેન્ડ પાસે પિકઅપ રિક્ષા અને ટેમ્પો વચ્ચે ત્રિપલ વાહનો અથડાતા શું બન્યો? પારડી તાલુકાના નેવરી ગામે આજ રોજ મંગળવારના બપોરે 2 વાગ્યાના સુમારે બસ સ્ટેન્ડ પાસે વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રિપલ અકસ્માતમાં આઈસર ટેમ્પો નંબર RJ19GF9387, રિક્ષા નંબર GJ15AU8603 અને પિકઅપ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 2 મહિલા અને 1 યુવક સહિત 3ના મોત નિપજ્યા હતા. આઈસર ટેમ્પો નાના પોંઢા તરફ જઈ રહ્યો હતો અને રિક્ષા પારડી તરફ આવી રહી હતી. તે દરમિયાન પિકઅપ ટેમ્પો ચાલકે રિક્ષાને ટક્કર મારતા સામેથી આવતા આઈસર ટેમ્પોમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર નેવરી ગામની સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ, રાજુબેન અરવિંદભાઈ પટેલ અને કપરાડા બારપુડાનો યુવક લલિત સંજયભાઈ બીડગર ઉંમર વર્ષ 18 સહિત 3ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી પિકઅપ ટેમ્પો ચાલક ભાગવા જતા પારડી GIDC પાસે તેને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી પોલીસને જાણ કરતા PIGR ગઢવીની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી. મૃતકોની લાશને PM અર્થે પારડી CSC ખાતે ખસેડવામાં આવી હતી. પિકઅપ ટેમ્પો ચાલકને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષા ચાલકને ઇજા પહોંચતા મોહનડાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળે વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો. ક્રેન વડે વાહનોને ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.